નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સર ફરી એક વખત આપ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું મિત્રો આજે યુનિટ સેવન એડોલ્સન સ્પીકની અંદર આપણે લેક્ચર નંબર પાંચ જોવા જઈ રહ્યા છીએ જે અંતર્ગત આપણે એક્સરસાઇઝમાં આગળ વધીશું ચાલો એક્સરસાઇઝની અંદર જોઈએ આજે સી વન રીડ ધ ટેક્સ કેરફુલી એન્ડ ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ રીડ વાંચવું ધ ટેક્સ કેરફુલી લખાણને કાળજીપૂર્વક વાંચો એન્ડ ફિલ ધ ડિટેલ્સ અને વિગતને પૂર્ણ કરો ભરો ઇન ધ ટેબલ કોષ્ટકમાં મિત્રો આપણે લખાણ યોગ્ય રીતે લાગે તે માટે કોષ્ટકની જગ્યાએ મુદ્દા સ્વરૂપે આપણે વિગતોને જોઈ લઈએ નેમ ઓફ ધ પાર્ટિસિપન્ટ નેમ એટલે નામ પાર્ટિસિપેન્ટ એટલે ભાગ લેનાર ભાગ લેનારનું નામ તો જીગ્ન પ્રોબ્લેમ એટલે સમસ્યા તો જીગ્નેશને કઈ સમસ્યા હતી તો લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ આત્મવિશ્વાસની અછત આત્મવિશ્વાસની કમી નેમ ઓફ ધ કાઉન્સેલર નેમ એટલે નામ ધ કાઉન્સેલર એટલે સલાહકાર તો સલાહકારનું નામ તો જીગ્નેસને સલાહ આપનાર કોણ હતું મિસ્ટર પક્ષી એડવાઇઝ બાય ધ કાઉન્સિલર એડવાઇઝ એટલે સલાહ બાય ધ કાઉન્સિલર એટલે કે સલાહકાર દ્વારા અપાયેલી સલાહ તો જીજ્ઞેશને સલાહ શું અપાઈ હતી તો પ્લાન ઓનલી ફોર વન ડે એન્ડ ટ્રાય ટુ ફોલો ઇટ માત્ર એક દિવસનું આયોજન કર અને તેને અનુસરવા માટે પ્રયત્ન કર ચાલો બીજું પાર્ટિસિપેન્ટ એટલે કે બીજું ભાગ લેનાર કોણ હતું તે જોઈએ તો તે છે દિલસાદ તેને કઈ સમસ્યા હતી તો પિમ્પલ્સ ખીલની સમસ્યા એને સલાહ આપનાર ડોક્ટર કોણ સલાહકાર હતા તો ડોક્ટર શાહ એડવાઇઝ ધ કાઉન્સિલર એટલે કે સલાહકારે કઈ સલાહ આપી તો કન્સલ્ટ અ સ્કીન સ્પેશિયાલિસ્ટ કન્સલ્ટ એટલે સલાહ લેવી સ્કીન સ્પેશિયાલિસ્ટ ચામડી રોગના નિષ્ણાતની ચાલો થર્ડ પાર્ટિસિપેન્ટ કોણ હતું તો તે છે અંતિમ તેને કઈ સમસ્યા હતી તો તેને એક પ્રશ્ન હતો ક્લેન કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી મિત્રો અહીંયા મિસ્ટર બક્ષી વધારાનું છપાઈ ગયું છે પણ આપણે મિસ્ટર બક્ષી આ શબ્દને દૂર કરી દેવાનો છે જવાબ આવો બનશે કેન અ બ્લડ ડોનર એક્વાયર એચઆઈવી જે વિદ્યાર્થી મિત્રો માત્ર કોપી મારે છે વિડીયો લેક્ચર જોતા નથી તે આ ભૂલ કરશે પણ પરંતુ જે વિડીયો લેક્ચર જુએ છે તે આ મિસ્ટર બક્ષીને લખશે નહીં આગળ જોઈએ સલાહકાર કોણ હતા તો મિસ્ટર બક્ષી તેમણે કઈ સલાહ આપી હતી તો ઇટ ઇઝ ક્વાઇટ સેફ તદ્દન સુરક્ષિત છે શું સુરક્ષિત છે ટુ ડોનેટ ડોનેટ એટલે દાન કરવું શેનું દાન કરવું બ્લડ લોહીનું દાન કરવું ટુ એન એચઆઈવી પેશન્ટ કે એચઆઈવી દર્દીને રક્તનું દાન કરવું એ તદ્દન સુરક્ષિત છે એવી તેમણે તેને સલાહ આપી હતી ચલો ત્યારે આગળ વધીએ નેક્સ્ટ પાર્ટિસિપેન્ટમાં કોણ હતો તો હરીશ અને હરીશને કઈ સમસ્યા હતી તો ચિંગ ગુટખા ગુટખા ચાવાની સમસ્યા હતી તેના કાઉન્સિલર એટલે કે તેના સલાહકાર કોણ હતા તો મિસ્ટર બક્ષીએ તેને સલાહ આપી હતી તેણે કઈ સલાહ આપી હતી તો કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ તારા મગજને વિવિધ પ્રવૃત્તિની અંદર વ્યસ્ત રાખ આ સલાહ આપી હતી મિત્રો આગળ જોઈશું સી થ્રી કારણ કે સી છે જે તમને પરીક્ષાની અંદર ઉપયોગી છે નહીં ચોપડી અંદરથી જ વાક્ય જોવાના છે માટે આપણે એક્સરસાઈઝને અત્યારે ઇગ્નોર કરી છીએ જોઈએ સી થ્રી કમ્પ્લીટ ધ ડાયલોગ કમ્પ્લીટ એટલે પૂર્ણ કરો ધ ડાયલોગ એટલે સંવાદ બિસ બિટવીન બિટવીન એટલે ની વચ્ચે તો કોની વચ્ચે તો મિસ્ટર બક્ષી એન્ડ જીગ્નેસ કે જીગ્નેસ અને મિસ્ટર બક્ષી વચ્ચેના સંવાદને પૂર્ણ કરો યુઝિંગ ધ એપ્રોપ્રિયટ રિસ્પોન્સીસ યોગ્ય પ્રતિક્રિયાઓનો ઉપયોગ કરી ક્યાંથી તો ફ્રોમ ધ લેસન પાર્ટમાંથી વોર ઇન પેર્સ એન્ડ ઇન ઇન ધ ક્લાસ જોડમાં કામ કરો અને તેનું વર્ગમાં નાટ્ય રૂપાંતરણ કરો આપણે અત્યારે વર્ગમાં હાજર નથી માટે તેનું નાટ્ય રૂપાંતરણ કરી શકીશું નહીં પરંતુ સંવાદને તો પૂર્ણ કરી શકીએ છીએ સર આઈ લેક સેલ્ફ કોન્ફિડન્સ સાહેબ મને આત્મવિશ્વાસની અછત છે આઈ કેન પ્રિપેર અ ટાઈમ ટેબલ હું સમયપત્રક બનાવી શકું છું બટ આઈ કેન નોટ ફોલો ઇટ પણ હું તેને અનુસરી શકતો નથી વોટ શુડ આઈ ડુ મારે શું કરવું જોઈએ તો મિસ્ટર બક્ષી તેને કઈ સલાહ આપે છે તો ટ્યાલ મી હાઉ મેની ડેઝ ડૂ યુ પ્લાન ફોર જિગ્નેસ કે શું કહે છે ટેલ મી મને કે તે કેટલા દિવસ માટેનું આયોજન કર્યું છે જિગ્નેશ તો જિગ્નેશ સામે જવાબ આપે છે આઈ ગો ફોર મંથલી પ્લાનિંગ હું એક મહિનાના આયોજન માટે ગયેલ છું એટલે કે મેં એક મહિનાનું આયોજન કરી રાખ્યું છે मिस्टर वाक्सी सेज़ यू शुड नॉट सेट यू शुड नॉट सेट तारे गुठवो जो ये नहीं डिफिकल्ट गोल मुख्य मुश्किल जो है मुश्किल लक्ष्य यू शुड नॉ तारे गुठवो जो ये नहीं बी प्रैक्टिकल तू प्रायोगिक बन चिंदसे सेज़ यू मीन तमारो अच्छे એન્ડ ટ્રાય ટુ ફોલો ઈટ અને તેને અનુસરવા માટે પ્રયત્ન કરો આગળ જિગ્નેશ શું કહે છે તો જીજ્ઞેશ કહે છે ડુ યુ થિંક ઇટ વિલ બિલ્ડ કોન્ફિડન્સ ઇન મી શું તમે એવું માનો છો કે તે મારી અંદર આત્મવિશ્વાસને જગાવશે મિસ્ટર બક્ષી સેઝ યસ સર્ટનલી હા ચોક્કસથી ફોલો યોર ટાઈમ ટેબલ ફોર સમ ડેઝ તારા સમયપત્રકને અને થોડા દિવસો માટે ફોલો એટલે અનુસર ઇટ વિલ ગીવ અ બુસ્ટ ટુ યોર કોન્ફિડન્સ તે તારા આત્મવિશ્વાસની અંદર વધારો ચોક્કસથી લાવશે ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ સી ફોર આન્સર ધ ક્વેશ્ચન્સ સવાલના જવાબ આપો વાય વોઝ ધ કોન્ફરન્સ તમે પણ જાણો છો કે ચર્ચા સભા શા માટે થયું હતું કે તરુણોની સમસ્યાનું સમાધાન મેળવવા માટે તો તરુણોની સમસ્યાનું સમાધાન મેળવવા માટે જવાબમાં લખીએ વિડિયો કોન્ફરન્સ વોઝ એરેન્જ વોઝડ થી સવાલ છે માટે જવાબમાં પણ આવશે વોઝ એરેન્જ ફોર ટીનેજર્સ તરુણો માટે ટુ ડિસ્કસ ધર પ્રોબ્લેમ વિથ વેલ નોન કાઉન્સિલર ઓફ ગુજરાત ગુજરાતના જાણીતા સલાહકારો પાસે તેમની સમસ્યાનું સમાધાન મેળવવા માટે આગળનો સવાલ છે હુ એરેન ધ વિડીયો કોન્ફરન્સ કોણે વિડીયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું વોટ વોઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ અને આ કોન્ફરન્સ એટલે કે ચર્ચા સભાનો વિષય શું હતો તો આપણે જાણીએ છીએ કે યુથ ક્લબ અહેમદાબાદ એરેન્ડ ધ વિડીયો કોન્ફરન્સ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ વોઝ વોટ્સ ધ વે આઉટ બહાર આવવાનો રસ્તો શું છે ક્વેશ્ચન નંબર થર્ટી વોટ ડિડ દિલસાદ વોન્ટ ટુ નો દિલસાદ શું જાણવા ઈચ્છે છે તો દિલસાદ ટુ ટુ નો ગેટ રાઇડ ઓફ હર ઈચ્છે છે કે તેના ખીલને કેવી રીતે દૂર કરી શકાય આગળનો સવાલ સવાલ નંબર ચાર એક્સપ્લેન ધ મિનિંગ ઓફ ધ સ્લોગન નો એડ્સ ફોર નો એડ્સ નો એડ્સ ફોર નો એડ્સ એડ્સ રોગને જાણો એડ્સ રોગ ન થાય એક્સપ્લેન વર્ણવો ધ મીનિંગ અર્થ ઓફ ધ સ્લોગન આ સૂત્રનો કે આ સૂત્રનો અર્થ જણાવો કે એડ્સ રોગને જાણો એડ્સ રોગ ન થાય તે માટે તો જવાબ કંઈક આવો બને છે ધ સ્લોગન મીન્સ ધેટ ટીનેજર શુડ નો તરુણોએ જાણવું જોઈએ એવરીથિંગ બધી જ વસ્તુ એબાઉટ એડ્સ એડ્સ રોગ વિશે સો દેટ જેથી દે ડુ નોટ એકવાયર ધીસ ડિઝીઝ તેઓ આ ચેપી રોગનો સામનો કરી શકે નહીં ડિઝીઝ એટલે રોગ ઓકે તો ચાલો જઈએ આગળ સવાલ નંબર પાંચ વાય ઇઝ બ્લડ ડોનેશન સેફ શા માટે રક્તદાન સુરક્ષિત છે ઈસ્તી સવાલ છે માટે જવાબ પણ ઇસ્તી આવશે બ્લડ ડોનેશન ઇઝ સેફ રક્તદાન સુરક્ષિત છે બિકોઝ કારણ કે ધી ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિયલાઇઝડ સાધનો જીવાણુ રહિત કરેલા છે અને છેલ્લો સવાલ છે હાઉ કેન હોબીઝ હેલ્પ યુ શોખ તમને કેવી રીતે મદદ કરે છે તો હોબીઝ કીપ અવર માઇન્ડ એન્ગેજ્ડ શોખ આપણા મગજને વ્યસ્ત રાખે છે એન્ડ હેલ્પ અસ આપણને મદદ કરે છે ટુ ગેટ રાઇડ ઓફ અવર બેડ હેબિટ્સ આપણી ખરાબ આદતોને દૂર કરવામાં તે આપણને મદદ કરે છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર નંબર પાંચની અંદર આપણે અહીંયા આટલું શીખી ચૂક્યા છીએ વધુ આપણે જાણીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ